નમસ્કાર મિત્રો યુનિક ઇન્ફો વન થ્રી સિક્સ ફાઈવમાં આપનું સ્વાગત છે આજે આપણે સમય અને કામનો ભાગ સાત જોઈશું જેમાં આપણે ખૂબ જ અગત્યના પ્રશ્નોનો ખૂબ જ સરળતાથી અભ્યાસ કરીશું સહેલામાં સહેલી રીતે કેવી રીતે પ્રશ્નને સોલ્વ કરી શકાય એ રીત આપણે શીખીશું અને પ્રશ્નોની વધારે પ્રેક્ટિસ માટે તમે અમારા બ્લોગ પર જઈ શકો છો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને જો તમે અમે અમારા આગળના ભાગ નથી જોયા તો પ્લીઝ પહેલાં એ જોઈ લેજો જેથી કરીને તમને આ ભાગ જે છે એમાં જે રીત છે એ સરળતાથી સમજાઈ જાય તો ચાલો આજે આપણે આ ટોપિક શરૂ કરીએ એને એસી ટકા કામ કરતા વીસ દિવસ લાગે છે બાકીનું કામ એ અને બી બંને ભેગા મળીને ત્રણ દિવસમાં કરે છે બીને એકલાને આ કામ કરતાં કેટલો સમય લાગે હવે સૌથી પહેલાં આપણે અહીંયા શું કરીશું તો કે એને એસી ટકા કામ કરતાં વીસ દિવસ લાગે છે તો એને સો ટકા કામ કરવા માટે કેટલા દિવસ લાગે આપણે અહીંયા ત્રિરાશિનું એસી ટકા કામ કરવા માટે વીસ દિવસ લાગે તો સો ટકા કામ કરવા માટે એક્સ દિવસ લાગે અહીંયા શું થશે તો કે સૌથી પહેલાં સો ઉપર જશે એસી નીચે આવશે બરાબર એક્સ ઉપર જશે અને વીસ નીચે આવશે તો અહીંયા આપણે છેદ ઉડાડીએ વીસ ચોક એસી અહીંયા આવશે પચીસ એટલે કે એને એક કામ કરવા માટે કેટલા દિવસ લાગે છે પચીસ દિવસ અને જો એ અને બી બંને ભેગા મળીને કામ કરે તો ત્રણ દિવસ લાગે હવે આપણે જે આગળના દાખલામાં જોયું તો એવી રીતે આ બંનેનો લસા લઈએ તો ટોટલ કામ આપણને મળી જાય એટલે કે પંચોતેર તો એમને ટોટલ પંચોતેર જેટલું કામ કરવાનું છે હવે એ છે એ દિવસમાં આ કામ પૂરું કરે છે એટલે એક દિવસમાં એ ત્રણ જેટલું કામ કરે અને એ અને બી છે એ ત્રણ દિવસમાં કામ પૂરું કરે છે એટલે એક દિવસમાં એ લોકો પચીસ જેટલું કામ કરે તો બી છે એ એક દિવસમાં બાવીસ જેટલું કામ કરે અહીંયા એની વેલ્યુ મૂકી દઈએ એટલે પચીસ માઇનસ ત્રણ બરાબર બાવીસ હવે ટોટલ કામ બી કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે એ આપણે શોધવાનું છે તો ટોટલ કામ કરવાનું કેટલું છે પંચોતેર અને એક દિવસમાં કેટલું કામ કરે છે તો કે બાવીસ જેટલું આટલા દિવસ લાગે એને એક કામ કરતાં એટલો જ સમય લાગે છે જેટલો સમય બી અને ને ભેગા મળીને તે જ કામ કરતાં લાગે છે એ અને બી ભેગા મળીને આ કામ દસ દિવસમાં પૂરું કરે છે જ્યારે સીને એકલાને આ કામ કરતાં પચાસ દિવસ લાગે છે બીને એકલાને આ કામ કરતા કેટલા દિવસ લાગે હવે અહીંયા આપણને આપેલું છે કે એને એક કામ કરતા એટલો જ સમય લાગે જેટલો બી અને ને ભેગા મળીને કરતા લાગે એટલે માનો કે એને દસ દિવસ લાગતા હોય તો બી અને સી બંનેને દસ દિવસ લાગે એટલે કે આપણે એવું ધારી શકીએ કે માનો કે એ છે એ જો એક દિવસમાં એક્સ જેટલું કામ કરતો હોય તો બી અને સી છે એ બંને ભેગા મળીને એક દિવસમાં એક્સ જેટલું કામ કરે હવે એ અને બી છે એ દસ દિવસમાં આ કામ પૂરું કરે છે અને સીને એકલાને જો આ કામ આપવામાં આવે તો એને પચાસ દિવસ લાગે છે હવે આપણે જૂની રીતે જેમ કરતા હતા એમ તો અહીંયા ટોટલ જે કરવાનું કામ છે એટલે કે ચોકલેટ જે બનાવવા માટે આપી છે એ પચાસ ધારી લઈએ તો એ અને બી છે એક દિવસમાં કેટલી ચોકલેટ બનાવશે એ લોકો દસ દિવસમાં કામ પૂરું કરે છે પચાસ બનાવવાની છે તો એક દિવસમાં એ લોકો પાંચ ચોકલેટ બનાવશે અને ને પચાસ ચોકલેટ બનાવવા માટે આપી છે તો એ પચાસ દિવસમાં પૂરી કરે છે તો એક દિવસમાં એક જેટલી ચોકલેટ બનાવશે હવે અહીંયા આપણે ત્રણેયનો સરવાળો લઈએ a વત્તા b વત્તા c બરાબર કેટલો થાય પાંચ વત્તા એક બરાબર છ હવે એમાં આપણે એક્સ ની વેલ્યુ મૂકી દઈએ તો આપણને આ જે જવાબ શોધવાનો છે એ આપણને મળી જશે તો અહીંયા a એટલે એક્સ અને બી વત્તા સી બરાબર પણ શું છે એક્સ એટલે કે છ સમીકરણ ઉકેલીએ એટલે શું આવશે એક્સ બરાબર ત્રણ એટલે કે આનો મતલબ એવો થાય કે એ છે એક દિવસમાં ત્રણ ચોકલેટ બનાવે બી છે એ એક દિવસમાં કેટલી બનાવે તો કે પાંચ માઇનસ ત્રણ જાય તો બી બરાબર શું આવશે બે અને સી છે એ અહીંયા લખેલું છે એક ચોકલેટ બનાવે હવે શોધવાનું છે શું તો કે બી ને એકલાને આ કામ કરતા કેટલી કેટલા દિવસ લાગે તો બી ને એકલાને જો આ કામ આપવામાં આવે તો બીને ટોટલ કેટલી ચોકલેટ બનાવવાની છે પચાસ ચોકલેટ એક દિવસમાં કેટલી બનાવે છે બે ચોકલેટ તો કેટલા દિવસ લાગશે પચીસ દિવસ કરવામાં લાગે છે અલગ અલગ કોમ્પ્યુટર પર ટોટલ એકસો દસ પેજ કેટલા કલાકમાં ટાઈપ કરી શકે તો અહીંયા આપણે જોઈએ તો રવિ છે એના માટેની જે કાર્યક્ષમતા છે આપણે આર લઈએ બંને માટે પહેલા આપણે એક કલાકમાં કેટલા પેજ ટાઈપ કરી શકીએ એ શોધીએ તો બત્રીસ પેજ ટાઈપ કરવામાં છ કલાકનો સમય લાગે છે એટલે અહીંયા બે થી આપણે છેદ ઉડાડીએ તો બે તરી છે એટલે કે રવિ છે એક કલાકમાં આટલા પેજ ટાઈપ કરી શકે અને મહેશ છે એને ચાલીસ પેજ ટાઈપ કરવામાં પાંચ કલાકનો સમય લાગે છે તો એ છે એક કલાકમાં આઠ પેજ ટાઈપ કરી શકે હવે રવિ અને મહેશ બંને જ ભેગા મળીને એક કલાકમાં કેટલા પેજ ટાઈપ કરશે બે અલગ અલગ કમ્પ્યુટર પર બેઠા છે એટલે એક કલાકમાં બંને આઠ તરી ચોવીસ સોળ એટલે કે ચાલીસ આટલા પેજ ટાઈપ કરી શકે એક કલાકમાં ટોટલ કેટલા પેજ ટાઈપ કરવાના છે આ જશે અગિયાર છેદ માં ચાર આટલી કલાક લાગશે એ લોકોને અને આપણે આઠ ના છેદમાં ચાર અહીંયા આવશે આઠ ચોક બત્રીસ ને તેત્રીસના છેદમાં ચાર એટલે કે આઠ કલાક અને પંદર મિનિટ જેવો સમય એ લોકોને લાગશે આ આપણે કેવી રીતે લીધું તો કે એકસો દસ પેજ ટોટલ ટાઈપ કરવાના છે અને એક કલાકમાં આટલા પેજ ટાઈપ કરે છે તો એક કલાકમાં ચાલીસ ના છેદમાં ત્રણ આટલા પેજ ટાઈપ કરવા માટે એક કલાકનો સમય લાગે તો એકસો દસ પેજ ટાઈપ કરવા હોય તો કેટલો સમય લાગે તો એકસો દસ ઉપર જશે છેદમાં આવશે એક લાખ બુક પ્રિન્ટ કરવામાં આઠ કલાક લાગે છે ક્યુ ને દસ કલાક આર ને બાર કલાક લાગે છે જો ત્રણેય મશીન સાથે સવારે નવ વાગે ચાલુ કરવામાં આવે અને પી ને અગિયાર વાગે બંધ કરવામાં આવે તો અંદાજે કેટલા વાગ્યે કામ પૂરું થાય હવે મિત્રો અહીંયા પી છે એને એક લાખ પેજ ટાઈપ કરવાના છે એ આઠ કલાકમાં ટાઈપ કરે છે એટલે પી છે એક કલાકમાં કેટલા બાર હજાર પાંચસો પેજ ટાઈપ કરે એવી જ રીતે ક્યુ છે એ દસ કલાકમાં ટાઈપ કરે છે તો એક કલાકમાં એ દસ હજાર પેજ ટાઈપ કરે અને આર છે એને એક લાખ ટાઈપ કરવાના છે તો એ બાર કલાકમાં ટાઈપ કરે છે તો અહીંયા એ જે છે એક કલાકમાં આઠ હજાર ત્રણસો ચાલુ કરવામાં આવે અને ને અગિયાર વાગે બંધ કરવામાં આવે એટલે કે ત્રણેય મશીન જે છે એને દસ અને અગિયાર એટલે કે બે કલાક કામ કર્યું ત્રણેય મશીને ભેગા હવે પી વત્તા ક્યુ તો ત્રણેયનો સરવાળો કરીએ તો એ લોકો ત્રણેય છે એ ભેગા થઈને એક કલાકમાં ત્રીસ હજાર આઠસો તેત્રીસ પેજ ટાઈપ કરી શકે આ ત્રણેયનો જે સરવાળો છે તો ત્રણેય મશીન જે છે એ બે કલાક ચાલુ રહે છે એટલે કે એ બે કલાકમાં એકસઠ હજાર છસો ને છાસઠ આટલા પેજ ટાઈપ કરી શકે છે હવે બાકીના જે પેજ છે એ કેટલા છે ટોટલ એક લાખ ટાઈપ કરવાના હતા એમાંથી એકસઠ હજાર છસો ને છાસઠ એ લોકોએ ટાઈપ કરી દીધા તો બાકી કેટલા પેજ વધે છે તો કે આડત્રીસ હજાર ત્રણસો ને ચોત્રીસ આટલા પેજ ટાઈપ કરવાના બાકી છે હવે પી ને બંધ કરી દીધું એટલે કે હવે આને આપણે ગણવાનું નથી હવે માત્ર ક્યુ અને આર જે છે ક્યુ અને આર એજ જ બે ટાઈપ કરશે તો એ બંને એક કલાકમાં કેટલા ટાઈપ કરશે તો અઢાર હજાર ત્રણસો તેત્રીસ હવે મિત્રો અહીંયા આપણે ઓપ્શન ઉપરથી આન્સર લાવવો પડશે કેમકે અહીંયા લખ્યું છે કે અંદાજે કેટલા વાગ્યે કામ પૂરું થાય જો ઓપ્શનમાં જો એક એક કલાક એક વાગ્યે અને પંદર મિનિટ એવું લખેલું હોય તો આપણે એનું એક્ઝેક્ટ આન્સર જોઈએ પણ આજે મેં દાખલો લીધેલો છે તેમાં ખાલી એક વાગ્યે બાર વાગ્યે બે વાગ્યે એવી રીતે લખેલું હતું અને અહીંયા શબ્દ વાપર્યો છે કે અંદાજે કેટલા વાગે કામ પૂરું થાય તો ક્યુ અને આર છે એક કલાકમાં અઢાર હજાર ત્રણસો તેત્રીસ જેટલું કામ કરે મતલબ એટલા પેજ ટાઈપ કરે અને બીજી કલાકમાં એટલા ટાઈપ કરે એટલે એ લગભગ આને બરાબર જેવું થઈ જાય છત્રીસ હજાર છસો જેવું થઈ જાય પણ જો ઓપ્શનમાં મિનિટ પણ આપેલી હોય તો આપણે એ પ્રમાણે શોધવું પડે તો આપણે અહીંયા આન્સર છે એ વન પીએમ એટલે કે એક વાગે કામ પૂરું થાય